નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ધોરણ અગિયાર માં અભ્યાસ કરતી બાળા ઉપર સામૂહિક બળાત્કારની ઘટનાએ ભારે ખડબડાટ મચ્યો છે જ્યારે ડેડીયાપાડા પોલીસે આ ગુનામાં છ બળાત્કારી યુવાનોની અટકાયત કરતા સમગ્ર પંથકમાં પણ ભારે ચકચાર જગાવી મૂકી છે બનાવની વાત કરીએ તો તારીખ એકત્રીસમી ના રોજ સગીર વયની બાળા ઢેડિયાપાડા ખાતેની હાઈસ્કૂલમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી હોય ને શાળામાં આવી જેને અંકિત સતીશ વસાવે જણાવ્યું કે તારા ઓળખીતા કાર્તિકભાઈ તને મળવા માટે શાળાની પાછળ આવેલા પીડબ્લ્યુડીના ક્વાર્ટર્સ પાસે બોલાવે છે જે જાણીને યુવાને યુવતીને પઢાવી ફૂસલાવી અને વાવરું પડી રહેતા સરકારી ક્વાર્ટર્સ તરફ લઈ જતા પછી યુવતીને ક્વાર્ટરના એક રૂમમાં ગોંધી રાખી આરોપી યુવાન અંકિત સતીશ વસાવા રહેવાસી થાણા ફળ્યું ડેડિયાપાડા આકાશ અશોક વસાવા રવિ ઉર્ફે બુશી અતુલ માછી રાહુલ છગન વસાવા આ ત્રણેય રહેવાસી

પોતાના ઘરે યુવતી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરી હતી જેમાં યુવતીએ પરિજનોને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા જેથી ડેડિયાપાડા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે જે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની સામે બળાત્કાર સહિતના પોક્સો એક હેઠળની ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે આ મામલે પોલીસ અગીર બાળા સહિત આરોપીઓના મેડિકલ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે વિસ્તારમાં એકત્રીસમી તારીખે સાંજે આ બનાવ બન્યું છે સામૂહિક રેપના બનાવ છે ગઈકાલે જે ભોગ બનનાર છે એ પોલીસ સ્ટેશન આવતા એમના પરિવાર સાથે છ લોકો વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યા છે અને છના છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે સાહેબ કયા ધોરણમાં ભણે છે કેટલા વિદ્યાર્થીઓ કઈ કેટલી ઉંમરના છે ઉંમર સાડા સોળ વર્ષ છે અને અગિયારમાં ધોરણમાં ભણે છે આખી ઘટના ક્યાં બની તપાસ કઈ રીતની થઈ રહી છે એ ડેડિયાપાડા જે ટાઉન છે એની બાજુમાં જ જે અવાવરૂ જગ્યા આવેલી છે ત્યાં જ આ બનાવ બનેલું છે અને એમાં અમુક આરોપીઓ જે છે આ નોન ટ્રાઈબલ્સ પણ છે અને જે ભોગ બનનાર છે એ ટ્રાઇબલ નાતીના છે તો આમાં એટ્રોસિટી એક્ટ પણ લગાડવામાં આવેલા છે અને એની તપાસ ડીવાય એસપી એસ સી સેલ કરી રહ્યા છે અત્યારે કયા કયા ગુના ખાસ નોંધવામાં આવ્યા છે એ લોકોની વિરુદ્ધમાં એ પોક્સો એક્ટ હેઠળ અને જે ગેંગરેપ થ્રી સેવન્ટી સિક્સ ડીઆઈપીસી એ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે આરોપી અને જે દીકરી છે એ નાબાલિક છે કે કઈ રીતનું છે જે કેમ કે પોક્સો એક્ટ લગાડવામાં આવ્યા છે જે ભોગ છે એ ના છે સાડા સોળ વર્ષ એમની ઉંમર છે અને જે આરોપીઓ છે એમાં પાંચ બાલિક છે અને એક આરોપી આમાં માઇનર છે મેડિકલ તપાસનું હા આજે આ લોકોની મેડિકલ તપાસ કરવામાં આવશે આરોપીઓની અને ભોગ પણ અને ઓળખ પરેડ પણ કરવામાં આવશે